ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો પ્રકરણ 12માં આપણે આગળ વધીએ. તો આજે આપણે શરૂઆત એક કવિતાથી કરીએ. તો ચાલો તમે આ કવિતા ખૂબ જ મજાથી માણો અને હા, હું પણ મજા માણું. ચાલો આપણે કવિતા વાંચીએ. ચાલો આપણે કાવ્યનું વાંચન કરીએ. હું કોણ છું? હું કારું છું, હું જાડું છું, હું વહું છું, હું કોણ છું તમે જાણો છો? હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો. મને બનતા લાખો વર્ષો લાગે છે, હું હંમેશા ત્યાં રહીશ નહીં. હું તમારા દીવાને પ્રકાશ આપું છું, હું તમારી રસોઈ કરું છું, હું તમારા યંત્રો ચલાવું છું. આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે? જો ધ્યાનથી નહીં વાપરો, હું હંમેશા ત્યાં રહીશ નહીં. મારા વગર તેઓ ઝઘડશે, મારા વગર જીવન શું રહેશે? હું કારું છું, હું ચારું છું, હું વહું છું, હું કોણ છું તમે જાણો છો? તો તમે જાણો છો આ કવિતામાં કોની વાત થઈ છે? હં, આ કવિતામાં ઈંધણની વાત થઈ છે. અરે વાહ, તમે તો ખૂબ જ સરસ રીતે કવિતા વાંચી, મને પણ ખૂબ મજા આવી. હવે આપણે આગળ વધીએ. હા ચાલો આપણે આગળનો ટોપિક જોઈએ. હવે આપણે એક પોસ્ટરનો પરિચય લઈએ. તમે પોસ્ટરમાં જોઈ રહ્યા છો કે ઘણી બધી વસ્તુઓ આપી છે. ચાલો આ બધી વસ્તુઓ શું કહે છે તે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે, કેરોસીન અને એલપીજી તરીકે, યંત્રો ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે. હવે તમને ખ્યાલ આવ્યો ને કે આમાં કોની વાત કરી છે? હા, હું ક્યાં ઉપયોગી છું એટલે કે આ ઈંધણ આપણને કહે છે કે હું આટલી બધી જગ્યાએ ઉપયોગી છું. તો આપણે પોસ્ટરમાં જોયું કે ઈંધણ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. હવે એક વિચાર કરવાનો છે કે જો એક અઠવાડિયા સુધી તમારા ગામ કે શહેરમાં પેટ્રોલ કે ડીઝલ ન મળે તો તમે શું કરશો? શું કરશો? હું મારી વાત કરું ને તો હું સાયકલનો ઉપયોગ કરીશ, હું ચાલતા ચાલતા જવાનો પ્રયત્ન કરીશ. તો હું આ રીતે વિચારી શકું છું. તમે વિચારો કે તમે એનાથી વિશે શું કરી શકો? જો પેટ્રોલ અને ડીઝલ અઠવાડિયા સુધી ન મળે તો, અથવા તો બીજા વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, તમારા વિચાર આનાથી વિશેષ હોઈ શકે છે. તમારે વિચારવાનું છે કે તમે આવી પરિસ્થિતિમાં શું કરશો. આપણો બીજો પ્રશ્ન છે કે ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલ બચાવવાના એવા કયા ઉપાયો છે? તો આનો વિચાર તો તમારે જ કરવાનો છે કે તમે એવા કયા કયા ઉપાયો રજૂ કરી શકો કે જેનાથી પેટ્રોલ અને ડીઝલ બચાવી શકાય છે. તો આનો વિચાર પણ તમે કરજો. હવે પહેલાની વાત. પહેલાની વાત એટલે શું? ચાલો શું છે આપણે જોઈએ. ચૂલા માટે લાકડા. દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી. દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી. તેની દીકરી પણ તેને મદદ કરતી. છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ હતી. લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો, પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા, ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય? હવે અહીં એક કિસ્સો રજૂ થયો છે દુર્ગાનો. પહેલાંના જમાનાની વાત છે આ. તો તમને ખબર હોય તો તમારા વડીલો હોય ને, એમણે પણ આ રીતનો અનુભવ કર્યો હશે કે પહેલાંના જમાનામાં ગેસ કે એવું હતું નહીં.
આપણે ચૂલા પર લાકડા બારીને સળગાવીને તેમાં આપણું ખોરાક તૈયાર કરતા હતા, કે દુર્ગા પણ લાકડા વીણવામાં કલાકો સુધી સમય પસાર કરતી હતી અને તેને તેની દીકરી પણ મદદ કરતી હતી. અને જો તેઓને ખાવાના પૈસા ન મળે તો લાકડાના પૈસા તેઓ ક્યાંથી લાવે? તો તેથી તેઓ વીણવામાં તે દૂર સુધી જંગલોમાં પણ જતા હતા અને લાકડા વીણતા હતા. ક્યારેક આ લાકડા ભેજવાળા પણ હતા, તો એનો ધુમાડો શરીરમાં જાય તો તેને કારણે પણ આપણા શરીરને નુકસાન થતું હતું. એ જ રીતે દુર્ગાની દીકરીને પણ 3 મહિનાથી ખાંસી આવતી હતી. તો તમને ખબર પડીને કે કેમ ખાંસી આવતી હતી? હા, આ લાકડાનો ધુમાડો આપણા શરીરમાં જાય તો એનાથી આપણા શરીરને પણ નુકસાન થાય, તેથી આપણે ખાંસી ખાઈએ છીએ. તો આ રીતે દુર્ગાનો કિસ્સો હતો. ત્યાર પછી પહેલાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા, લાકડા અને સૂકા દારખા વગેરેનો ઉપયોગ કરતા હતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં, પરંતુ ગરમી મેળવવા માટે, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ વપરાતું હતું. ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન, LPG, કોલસો, વીજળી વગેરે વપરાય છે. હવે પહેલાંના જમાનામાં તો ઘણા બધા લોકો છાણા અને લાકડા દ્વારા ચૂલો સળગાવતા હતા, પણ શું ફક્ત રસોઈ બનાવવા માટે જ તેનો ઉપયોગ થતો હતો? નહીં. તમને ખબર હોય તો શિયાળામાં જ્યારે ઠંડી લાગે ને ત્યારે આપણે તાપણું કરીએ છીએ, તો એમાં પણ લાકડાનો ઉપયોગ થાય છે ને. ત્યાર પછી પ્રકાશ મેળવવા માટે, એટલે કે જ્યારે લાઇટ ન હોય ત્યારે આપણે દીવો સળગાવીએ અથવા તો કસે બળતણ કરીએ છીએ કે જેનાથી ચારે બાજુ પ્રકાશ ફેલાય, અથવા જંગલમાં આપણે જોઈએ તો ત્યાં પણ આપણે પ્રકાશ મેળવવા માટે લાકડાનું બળતણ ઊભું કરવામાં આવે છે, જેનાથી અંધારું રહે નહીં. તો આ રીતે પણ લાકડા છાણાનો ઉપયોગ કરવામાં આવતો હતો. મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવ્યો છે. 4માં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. છેલ્લા 20 વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે. હવે મૈત્રીએ આપણા પર્યાવરણની ચોપડીમાં એક સ્તંભ આલેખ બતાવ્યો છે. તો એમાં છેલ્લા 20 વર્ષમાં કયા બળતણનો વપરાશ વધી ગયો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તો એના વિશે માહિતી આપી છે. ચાલો આપણે તે સ્તંભ આલેખની માહિતી મેળવીએ અને તેના પરથી આપણે થોડા પ્રશ્નોની પણ ચર્ચા કરીએ. તો તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો, તો જુઓ અહીં આપ્યું છે 20 વર્ષોમાં બળતણમાં થયેલો બદલાવ. હવે તમે 20 વર્ષ એટલે કે વર્ષ 1976 અને વર્ષ 1996 આ બંને વચ્ચે 20 વર્ષોનો તફાવત જોવા મળે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે 1976નો ચાર્ટ શું કહે છે તે આપણે જોઈએ. તો બંનેમાં તમે જોઈ શકો છો કે 100માંથી ઉપયોગમાં લેતા ઘર, તો 100માંથી એટલે કે 100માંથી 10, 20, 30, 40, 50 આ રીતે, તો 100માંથી છાણા અને લાકડાનો ઉપયોગ 84 જેટલા ઘરો કરે છે. ત્યાર પછી LPG અને કેરોસીનનો ઉપયોગ 10 ઘરના લોકો કરે છે, કોલસાનો ઉપયોગ 5 ઘરના લોકો કરે છે અને વિદ્યુતનો ઉપયોગ 1 ઘરના લોકો કરે છે. તો આ થયું વર્ષ 1976 પ્રમાણેનો ચાર્ટ. હવે આપણે વર્ષ 1996નો ચાર્ટ શું કહે છે તે જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે છાણા અને લાકડાનો ઉપયોગ 75 જેટલા ઘરો કરે છે, ત્યાર પછી LPG અને કેરોસીનનો ઉપયોગ 18 ઘરના લોકો કરે છે અને કોલસાનો ઉપયોગ 2 ઘરના લોકો કરે છે, જ્યારે વિદ્યુતનો ઉપયોગ 5 ઘરના લોકો કરે છે. હવે આપણે આ બંનેની સરખામણી કરીએ તો જુઓ 1976માં છાણા અને લાકડા 84 ઘરના લોકો કરતા હતા, જે 1996માં 75 જેટલા ઘરના લોકો થયા. તો પહેલાં છાણાનો ઉપયોગ વધુ થયો અને
1996 માં તેનો ઉપયોગ ઓછો થયો. ત્યાર પછી એલપીજી અને કેરોસીનની વાત કરીએ તો 1976માં 10 ઘરના લોકો કરતા હતા, તે 1996માં 18 ઘરના લોકો થઈ ગયા. ત્યાર પછી કોલસાનો ઉપયોગ 5 ઘરના લોકો કરતા હતા, તે ફક્ત 2 થઈ ગયા. અને વિદ્યુત 1976માં ફક્ત 1 ઘરના લોકો કરતા હતા, તે 1996માં વધીને 5 ઘરના લોકો થઈ ગયા. તો આ રીતે બંનેમાં તફાવત જોવા મળે છે. હવે ચાલો આપણે થોડા પ્રશ્નોની વાત કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો 1996ની વાત કરી છે તો 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડા? તો આ છે 1996. તો 100માંથી આપણે જોઈ શકીએ છીએ કે 75 ઘરના લોકો છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા. બીજો પ્રશ્ન છે કે વર્ષ 1976માં કયા બણતરનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો? તો જુઓ 1976માં કયા બણતરનો સૌથી ઓછો ઉપયોગ જોવા મળે છે? હા, અહીં આપણે વિદ્યુતની વાત કરીએ ને તો 1 ઘરમાં વિદ્યુત જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન 10 ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ 1996માં તે વધીને 18 થયા હતા. તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ ખાલી જગ્યા ટકા વધ્યો હતો. તો આનો જવાબ તમારે લખવાનો છે. તમે અહીં જોઈ શકો છો કે 1976માં એલપીજી અને કેરોસીન 10 ઘરોમાં હતું, જે 1996માં 18 ઘરોમાં થયું. તો આ બંને ચાર્ટ પરથી આપણે 20 વર્ષના બદલાવમાં આપણે તફાવત રજૂ કરવાનો છે. તો 20 વર્ષમાં તેનો ઉપયોગ કેટલા ટકા વધ્યો તો તે તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો? તો તમે અહીં જોઈ શકો છો કે 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો 1996માં? હા, 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, 1996માં કયું બળતણ ઓછું વપરાયું હતું? વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં લેવાયું હતું? તો 1996માં, તો તમે અહીં ચાર્ટ જોઈ શકો છો કે 1996માં કયું બળતણ ઓછું વપરાયું હતું. તો જુઓ, કોલસો છે જે ઓછો વપરાયો હતો ને વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં આવ લેવાતું હતું? તો કેટલા ઘરોમાં? 2 ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. તો આ રીતે આપણે સ્તંભ આલેખનો પરિચય લીધો. મને આશા છે કે તમને આ આલેખમાં સમજાઈ ગયું હશે. હવે વડીલો પાસેથી માહિતી મેળવો. હવે આ તો તમારે તમારા વડીલો પાસેથી મેળવવાની માહિતી છે. ચાલો, એવી કઈ માહિતી છે તે આપણે જોઈએ. જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? હવે તમારા વડીલોને પણ આ પ્રશ્નો પૂછવાના છે કે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા અથવા તમારીથી નાના હતા ત્યારે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવામાં આવતું હતું? તેઓ ગેસ પર બનાવતા હતા? તેઓ ચૂલો સળગાવતા હતા? સગડીનો ઉપયોગ કરતા હતા? તો આના વિશે તમારે માહિતી લેવાની છે. તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈમાં તે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે, કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે? તો છેલ્લા 10 વર્ષમાં રસોઈ બનાવવા તે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે? હવે પહેલાંની વાત કરું તો 10 વર્ષમાં આપણે જોઈએ તો 10 વર્ષ પહેલાં લગભગ ચૂલો સળગાવતા હતા, એટલે લાકડા, કોલસો આ બધા બળતણનો ઉપયોગ થતો હતો. પણ અત્યારે આપણે જોઈએ તો આપણા ઘરે સ્ટવ ચાલતો હોય તો એમાં ગેસ હોય તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે તો વિદ્યુતથી ચાલતા ઉપકરણો પણ આવી ગયા તો એનો પણ આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુત પણ એક બળતણ થાય છે.
હવે પછીના 10 વર્ષમાં કયા બર્તનનો ઉપયોગ વધશે અને કયા બર્તનનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો. હવે આપણે ભૂતકાળનું પણ જોવાનું છે અને ભવિષ્યનું પણ જોવાનું છે કે ભૂતકાળમાં કયા બર્તનનો ઉપયોગ વધ્યો અને અત્યારે કયો ઘટ્યો છે એના વિશે માહિતી છે. હવે ભવિષ્યમાં તમને શું લાગે છે, કયા બર્તનનો ઉપયોગ વધશે અને કયા બર્તનનો ઉપયોગ ઘટી જશે, તો એની પણ તમારે ચર્ચા કરવાની છે. તો આ બધા પ્રશ્નો તમારા ઘરના સભ્યો સાથે ચર્ચા કરીને તમારે વિચારવાના છે. તમારા વડીલોનો સાથ તમારે લેવાનો છે. તમે તેઓને પૂછીને પણ પ્રશ્નોનો વિચાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12માં આપણે બર્તન વિશે ઘણી બધી માહિતી લીધી. હવે આ પ્રકરણ સમજ્યા બાદ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ બધા બર્તનનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, આપણે તેને કઈ રીતે વાપરવું જોઈએ, અથવા તો આપણા ઘરના સભ્યોને કઈ સલાહ આપવી જોઈએ. તો આનો વિચાર તમે કરજો. તો હવે આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. બાય.